ાવણની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવને કરાયો સર્વદેવમય રથારોહણ શૃંગાર નેવું કિલો પુષ્પો અને મહાદેવની રજત સોમનાથ મહાદેવના શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા પ્રથમ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ માસની માસિક પાવન અવસરે રથારોહણ શ્રૃંગાર અને અલંકૃત કરવામાં આવ્યા હતા શૃંગાર પાછળનો ધાર્મિક મહિમા જાણીએ તો ભગવાન રુદ્રનું નવમું સ્વરૂપ સર્વ કહેવાય છે તેમને સર્વ રુદ્ર પણ કહેવામાં આવે છે કારણ કે તેમને તમામ દેવતાઓ દ્વારા નિર્મિત રથ પર બેસીને ત્રિપુરનો નાશ કર્યો હતો સર્વનો એક અર્થ સર્વવ્યાપી સર્વાધમાન અને ત્રિલોક અધિપતિ પણ કહેવામાં આવે છે બ્રહ્માએ બધા દેવતાઓ સાથે મળીને ત્રિપુરના વિનાશ માટે ભગવાન રુદ્રને પ્રાર્થના કરી અને કહ્યું હતું કે ભગવાન તમે સર્વ છો કારણ કે તમે દેવતાઓના સર્વભૂમ સમ્રાટ છો આખું જગત તમારું કુટુંબ છે જ્યારે સર્વ દેવતાઓના સમ્રાટ બન્યા ત્યારે વિશ્વકર્માએ ત્રિપુરાનો નાશ કરવા ભગવાન સર્વ માટે સોનાથી બની લા દિવ્ય રથ બનાવ્યો હતો સૂર્ય રથના જમણા પૈડામાં અને ચંદ્ર ડાબા પૈડામાં હતા છ ઋતુનો એ ચક્રને જોરદાર નેમી બની હતી અવકાશ એનો ઉગ્ર ભાગ બની ગયો હતો અને મદ્રાસલ બેઠક સ્થળ બની ગઈ સવન તે રથ થી ગતિ અને પંચપૂત તેનું બળ બની ગયા હતા શ્રદ્ધા એ રથની ગતિ હતી અને વેદના છ અંગો તેમના આભૂષણ હતા બની હતી જેવા ધ્વજ બનાવવામાં આવ્યા હતા અને સમુદ્ર એ રથનું વસ્ત્ર હતું પવિત્ર નદી નું ગંગા અને જેમાં જેવી મહાન નદીઓ તે રથમાં ચવર નાખવામાં કામ કરતી હતી ચાર દેવ એ રથના ચાર ઘોડા બની ગયા હતા બ્રહ્માજી પોતે રથના સારથી બન્યા હિમાચલ પર્વતનું ધનુષ અને નાગરાજ પ્રત્યંચા બન્યા ભગવાન વિષ્ણુ બાણ બન્યા અને અગ્નિદેવ અગ્નિદેવે બાણની ટૂચ બન્યા ટૂંકમાં બ્રહ્માંડના સમગ્ર પદાર્થો તે રથમાં સવાર હતા સર્વ રુદ્ર પશુપતિ બન્યા હતા ત્યાર પછી ભગવાન શિવે રુદ્રએ પશુપસ્તાત્ર નામનું બાણ પોતાનું ધનુષ પર સ્થિર કર્યું અને બાણ ત્રિપુર પર છોડ્યું જે લાખો સૂર્યો જેવું તેજસ્વી હતું જે તીરે ત્રિપૃત્રા નિવાસી રાક્ષસોનો ક્ષણભર નાશ કર્યો તે પછી તે ત્રણ પૂર પણ બળીને રાગ થઈ ગયા ચારે બાજ ભગવાન શિવ રુદ્રની સ્તુતિ થઈ રહી હતી શર્વરુદ્રની પૂજા આદિભૌતિક રુદ્રના રૂપમાં કરવામાં આવે છે તેમનું નિવાસસ્થાન આકાશમાં છે તેઓ સહાયક હોવાથી તેમને શાંત રહેવા પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા જીડીસી ન્યૂઝ સાથે કૈલાશ પટ ઉના